नमस्कार, बेसिक क्विज मेंबर। आज रोज लेवायेल टेट वन 1 થી 5 ना शिक्षक बनवा माटेनी जे सरकारश्री द्वारा टेट वन लेवायेल 16 એપ્રિલ 2023 तेनु सोल्यूशन अपने आ रीते मेळवीए, चर्चा करिए, जेथी करीने आवनारा समय में लेवायेली स्पर्धात्मक परीक्षा अने टेट टू माटे आपने उपयोगी थई पड़े। सौथी पहेलो प्रश्न तो बाळक विषयनी कई मान्यताने आधुनिक बाळ मनोविज्ञान स्वीकारतुं नथी, तो एमां जवाब आवशे बाळ विकास पर वारसानी असर थाय छे। अमुक प्रश्नोना जवाब जे छे श्योर एनी चर्चा आपणे करीशुं। बीजुं छे पियाजेए सूचवेल ज्ञानात्मक विकासना तबक्काओने बाळकनी उंमरना चढता क्रममां गोठवो। पियाजेना मूळ तबक्का आपणने ख्याल होय तो ख्याल आवो जोईए कि मूर्त मानसिक क्रियात्मक जेनो छेल्लो तबक्को छे, तो मूर्त मानसिक क्रियात्मक छेल्ले 3 आवतो एवो ऑप्शन डी छे, एटले ए रीते एमनो जवाब छे थशे। बालवाटिका कक्षाए कई मानसिक क्षमताना विकास पर लक्ष्य आपवानो राष्ट्रीय शिक्षण नीति सूचवे छे, तो मूल्य लक्षी शिक्षण। बाळकोमां प्रतिकूल मनोवळणनुं सर्जन शेनाथी थाय छे? याद राखवानुं हतुं प्रतिकूळ छे, सानुकूळ नहीं। प्रतिकूळ एटले खोटुं, तो आवशे समाज अमान्य वर्तनोने प्रोत्साहन आपवाथी बाळकमां प्रतिकूल मनोवळणनुं सर्जन छे थाय छे। लॉजिक जोईए खास करीने जे तमने आवनारा समयमां काममां आवशे। क्वेश्चन टेक छे, खास करीने बाजू बाजूमां सामसामेनुं जोवानुं रहे। 9 અને 63 સાથે કોઈ સંબંધ છે? એના આધારે જવાબ હતો 9 × 7 = 63, 13 × 7 = 91। ક્વેશ્ચન સામે 15 એટલે 15 × 7 = 105, 105 જવાબ છે એ આવશે। બાળકમાં તોતડાપણું કયા કારણોથી સર્જાય છે? એમાં પણ ઘણા બધા વિકલ્પો છે જેના આધારે તમે તાગ છે એ મેળવી શકતા હતા। કયું જુદું પડે છે? પ્રમાદ, અસૂયા, પ્રકોપ અને સૌહાર્દ। સૌહાર્દ એટલે સકારાત્મકના રૂપમાં છે, બાકીના 3 છે એ વિરોધાભાસના રૂપમાં છે, એટલે સૌહાર્દ જવાબ આવશે। કેળવણી એ ત્રિધ્રુવીય પ્રક્રિયા છે, આમાં કયા 3 ધ્રુવોનો સમાવેશ કરવામાં આવે છે? શિક્ષક, શાળા અને સમાજ, જોઈન્ટ ડ્યુઈએ આપેલી આ શિક્ષણ પ્રણાલી છે ત્રિધ્રુવીય પ્રક્રિયા, એક ધ્રુવીય, દ્વિધ્રુવી અને ત્રિધ્રુવીય। વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વધારવા કયું સૂચન આવકારદાયક નથી, નકારાત્મકના સંદર્ભમાં છે? તો વિભાગ સી આવશે જવાબ, કોઈ કાર્ય જાતે ન કરી શકે તો શિક્ષકે કરી આપવું। કોઈ એક શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અર્થપૂર્ણ પ્રશ્ન યોગ્ય ઝડપે અને ક્રમિક રીતે એક પછી એક એ રીતે પૂછે તો કયા કૌશલ્યનો વિકાસ થાય? પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનો વિકાસ થાય। ક્રિયાત્મક કસોટી અન્ય કઈ કસોટીથી જુદી પડે છે? સીધું છે, કથન અને લેખન વગર પણ એમના જવાબ છે એ આપી શકાય છે, કામ કરીને કસોટી લેવાય। શિક્ષક પોતાને શાબાશી મળે તે માટે નહીં, પણ વર્ગખંડમાં વિદ્યાર્થીનો અભ્યાસ કરીને સંતોષ પ્રાપ્ત થાય તેના માટે તેને સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત કહેવાય છે, મેકલેલેન્ડે આપેલો છે। શિક્ષક તરીકે વર્ગખંડમાં અભ્યાસ પદ્ધતિ તરીકે કોનો ઉપયોગ કરશો? બધી જ આવશે। શિક્ષક તરીકે તમે ભાષાની ટેવ, શબ્દનો અર્થ, રુચિ, અભિરુચિ વગેરેનું શિક્ષણ આપો છો, તે પ્રતિક્રિયાઓ વ્યાપક પ્રમાણે સંકળાયેલી છે, મોટાભાગે એ પ્રતિક્રિયાઓ બધી છે એ સ્મરણ આધારિત છે। બાળકની શારીરિક ઉંમર 12 છે, માનસિક ઉંમર 13 છે, અહીંયા તમને બુદ્ધ્યાંક શોધતા આવડતું હોય, માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100, 13/12 × 100 108.33 જવાબ આવે। શિક્ષક તરીકે તમે શાળામાં પ્રવેશ કરો છો અને પ્રથમ દ્રષ્ટિએ તમને શાળામાં એઝ અ વોલ દેખાય છે, એટલે કે સમષ્ટિવાદનો સિદ્ધાંત લાગુ પડે। મોટાભાગની પગારની નોકરી ગમે છે પરંતુ સાથે જોડાયેલ જવાબદારી પસંદ નથી, કયો વિકલ્પ કહેવાય? એકને એક વિકલ્પ, થોડો સમય પસંદ હોય, થોડો સમય ના પસંદ હોય, તો એને અભિગમન વિગમન સંઘર્ષ તરીકે ઓળખવામાં આવે છે। સિસ્ટર 53/53/01, અંકલ 84/76 અને બોય 129, તો રૃષ્ટિક શબ્દ શોધવાનો હતો, યાદ રાખવાનો હતો રૃષ્ટિક ત્રણેય શબ્દોમાંથી બનતો શબ્દ હતો, સિસ્ટરમાંથી આર, અંકલમાંથી યુ, આર માટે 1 છે, અંકલ માટે 8 છે, 1-8 આવતો એવો જવાબ ક્યાં? સીધો જવાબ, કોઈ વધારાનો સમય બગાડવાનો નથી, 18/53/36 જવાબ એવું જ હતું, ચિલ્ડ્રનને બદલે કોઈ કહેવાય તો ટીચરને સાંકેતિક ભાષામાં શું કહેવાય? અહીંયા સમજવાનું હતું સી છે એ ડી નહીં ને ઈ, એચ છે એ આઈ નહીં ને જે, આઈ છે એ જે નહીં ને કે, બસ ગ્રીપ આવી ગઈ,
टीचर नो मेलो बनो तो टी यू नहीं ने वी वी वाला चार विकल्प से आगे बढ़ो ई एफ नहीं ने जी जी वाला चार विकल्प से आगे बढ़ो ए बी नहीं ने सी हजू आगे बढ़ो सी डी नहीं ने ई ई आव तो एवं त्रण विकल्प से हजू आगे बढ़ो एच आई नहीं ने जे ई पछी जे आव तो हो एवं बे विकल्प आग ई एफ नहीं ने जी एक ज विकल्प से सीधो जवाब। प्रश्न चिन्हनी जगह क्यों अंक आवशे त्रण ने पांच आठ आठ ने अर्धा चार छ ने आठ चौद चौद ने अर्धा सात आठ ने चार बार बार ने अर्धा छ जवाब से आवशे। सात करोड़िया सात जाड़ा सात दिवस में बनावे एक करोड़िया ने एक जाड़ू बनावता केटला दिवस लगे सीम्पल सात बे ने डबल चार त्रण उमेरो सात थे सात ने डबल चौद त्रण उमेरो सत्तर थे सत्तर ने डबल चौत्रीस त्रण उमेरो साड़त्रीस जवाब आवशे। पेटर्न पूरी करवाने याद रखो कोई अंक आप तो कोई उपयोग मटे जेला हो सीधू मेलवानु हतु के त्रेसठ ओगणचालीस त्रेसठ कई रीते थाय तो बावन में तेर जाए तो ओगणचालीस और ओगणचालीस ने चौबीस प्लस एट्ले त्रेसठ सरवाड़ो है अठयावीस में सत्तर जाए तो अगियार बार ने ओगणसाठ एकोतेर एवज रीते साड़त्रीस में तेवीस जाए तो तेवीस ने चार सत्यावीस साड़त्रीस एट चौद चौद हो एवं विकल्प चौदह एकाणु जवाब आशे केम के अड़तालीस ने तेतालीस एकाणु थे। एक सिंह कुटुंब मारा त्रीस फूट दूर बैठो तो गुरु विराम चिन्ह आवशे सी साची जोड़नी मिनिट ईट प्रत्यय तमाम हस्व छे आवशे। पछी लसरको मारवो झपाटा थी खेचवू विद्यार्थी शू लेखन करे लयात्मक के काव्यगान करे तारे अर्थग्रहण ना कौशल्यो छे ए सिद्ध थाय अने के एटले संयोजक कहेवाय। जोड़नी कोष मुजब क्रम में गोठवानुं हतुं अ नी माथे अनुस्वार एटले अजगर अने अंबर आवतो एवा बे विकल्प बे छे ए अने बी ध्यान रखवानुं हतुं टपाल अने ज्ञान ट अने ज्ञ छे ए ज अने ज नी वच्चे आवे एटले ज्ञान पहेला आवशे टपाल पछी आवशे एटले जवाब आवशे ए। मननी लागणी ने मनना भावात्मक उभराने क्या शब्दनी मदद रजू करी शकाय केवल प्रयोगी। अयोग्य जोड़ ओळखो शूर शूर एटले अवाज नहीं थाय सत एटले सो थाय सार एटले कस थाय शार एटले छिद्र थाय एटले जवाब आवशे ए। व्यक्तिनो विरुद्धार्थी शब्द समष्टि गाड़ी अटकी बारणामां उभेली तृप्ति देखाय मुग्ध थई जवायुं पूर्वानी वात जराय खोटी नहोती गद्यनो प्रकार भावात्मक गद्य छे। अर्थग्रहण क्या कौशल्यों द्वारा थाय याद रखो कौशल्य बे प्रकार अभिव्यक्ति और अर्थग्रहण अर्थग्रहण से श्रवण और वाचन अभिव्यक्ति से कथन और लेखन एट जवाब आ एक त्रण सरपाव एट इनाम शा विचार में पड़ गया छो महाराज प्रश्नार्थ चिन्ह त्यारबाद उद्गार चिन्ह। नीचेना पैकी समावेश पांचमा पाठ्यपुस्तकनु नाम एक थी चार नु छे एटले तमारे आगळ जता काममां नहीं आवे। हाथो हाथ स्वर व्यंजन जुदा पड़वाना ख्याल रखवानो तो स्वर छे हलंत व्यंजन छे ते हलंत होवा जोईए व्यंजन होय अने हलंत होय हाथो हाथ एवो ए विकल्प एक ज छे कारण के बधायमां हाथो हाथ तो लखेलुं ज छे पण हलंतमां भूल छे थाप खवरावेलो छे। हानिकारक हानि उत्पन्न करनार क प्रत्यय उपपद समास आजी संदीपनी ऋषि ने घेर मने केम विसरे रे व्यक्तिवाचक संज्ञा कोई व्यक्ति नो वात होय संदीपनी। नीचेनामांथी पर प्रत्यय दर्शावो विनाश बेकार कजात अने कपूत पाछळ लागेलो पर प्रत्यय कहेवाय भीनू ऊपरथी बनेलो छे विनाश एटले जवाब आवशे विनाश। अपनी सनातन सत्ता नित्य नूतन संस्कृति वाक्यमां रहेलो काळ दर्शावो छे वर्तमान काळ। कवितानुं जोड़कू प्राथमिक શાળાનો જે પણ એમ છતાં યાદ હોવું જોઈએ ધમાચકડી છે એ ખોટો જવાબ છે એમાં ગીતા રમૈયા છે એમના કવિ છે। ઓળો એટલે પડછાયો સાચી જોડણી પરોઢિયું એક આવડતું હોય તો બે જોડણીના પ્રશ્નોના જવાબ આવડતા હતા ઈ પ્રત્યય ય આગળ હંમેશા અશ્વ હોય અને માથે અનુસ્વાર છે અઠવાડિયું અને પરોઢિયું। સર્વનામ શોધો સર્વનામ મોટાભાગના છે તમામ જે તે પહેલાં બધા માટે વપરાયેલા જે છે સર્વનામ આવે નામની જગ્યાએ પહેલાં વેપારીનું ઊંટનું જતું પહેલો વેપારી કયો વેપારી તો કોઈ નામ મળશે આપણને ત્યાં એટલે પહેલાં જવાબ છે એ આવશે।
કાગડો લુહારને ત્યાં ચાંચ ગડાવવા ગયો, પ્રત્યય શોધો પાછળ લાગેલો હોય. કાગડો લુહારને ત્યાં ચાંચ ગડાવવા ગયો, પાછળ લાગેલો શબ્દ પ્રત્યય છે, પૂર્વ પ્રત્યય અથવા તો પર પ્રત્યય. કાગડો લુહારને ત્યાં ચાંચ ગડાવવા ગયો, ડો પ્રત્યય. પછી ઇંગ્લિશ છે આખું, બંને છે વ્યાકરણગત અને મેથડોલોજી આધારિત. ઉપર છેલ્લી રીતે જે સીધા જવાબ તમને મળી શકે એમ હતા, એની કેટલીક લોજિકલી જવાબ છે એની ચર્ચા કરીએ, બાકી ગણિતના દાખલા છે. પરિમિતિ 64 છે તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? 64 64. જવાબ હતો 6 7 8 અંકનો એકવાર ઉપયોગ કરતી મોટી સંખ્યા અને નાની સંખ્યા વચ્ચેનો તફાવત યાદ રાખવા પૂછાય, બહુ ગણીને જવાબ આપી શકો. 9876 અને 6789 વચ્ચેનો તફાવત છે એ કેટલો થાય? નાની રકમને મોટી રકમ કહે છે ત્યારે ખાસ યાદ રાખવાનું કઈ રીતે રકમ બનશે એને પકડવાનું છે. 3087 જવાબ છે એ બનશે. એવો જ એની પછીનો એ તો રોકડો માર્ક્સ. 3285માં 2 સ્થાન કિંમત ત્રીજા સ્થાને છે એટલે 200 અને 5 સ્થાન કિંમત 5, એની વચ્ચેનો તફાવત 200માંથી 5 જાય 195. છે આ લોજિક 106. 1 લિટર તેલ કરતાં 1 કિલો ઘી 60 રૂપિયા મોંઘું છે. મીનાએ 5 કિલો ઘીના 500 ચૂકવ્યા. આવો દાખલો જ્યારે હોય ત્યારે લોજિક પ્રમાણે જ ચાલવાનું. મીનાએ 5 કિલો ઘીના 500 ચૂકવ્યા, એનો અર્થ એ છે કે 1 કિલો ઘીના કેટલા થયા? 100 રૂપિયા. 1 કિલો ઘી છે એ ઓલરેડી આગળ સૂચના આપેલી છે, 60 રૂપિયા મોંઘું છે, એનો અર્થ એ કે 1 લિટર તેલના 40 રૂપિયા છે એ થાય છે. અહીંયા 75માંથી 70 ગુણ આવ્યા, વિજ્ઞાનમાં 80માંથી કોઈ માર્ક્સ આવે છે તો કઈ રાશિનો ઉપયોગ કરવો પડે? ટકા શોધવા પડે. જ્યારે બે વિષમિત રકમ આપણી પાસે હોય ત્યારે ટકા છે એ શોધીને જવાબ છે મળે છે. ₹25,000 માં ટીવી ખરીદ્યું, નફો ખોટ પૂછાતો હોય છે. ટીવીના વેચાણમાં 20% નફો મેળવવાનું વિચાર્યું, 25,000ના 20% શોધવાના, 5,000 થાય. 25,000 વત્તા 5,000 30,000. 30,000માં વેચવું જોઈએ તો. આ હતું આજનું TET 1ના લોજિકના, ગણિતના અને આવનારા તલાટીની એક્ઝામમાં અને TET 2માં પૂછાઈ શકે તેવા કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન, જે ફૂલ સ્પીડમાં તમારી સામે છે કેટલોક રજૂ કરેલું હતું. જો સોલ્યુશન યોગ્ય લાગ્યું હોય તો CDC ક્વિઝને સબસ્ક્રાઇબ કરો, બીજાને આ લિંક શેર કરો, જોડાયેલા રહો. ચાંચો નવિયા સંચાલિત CDC ક્વિઝ. અસ્તું.